આજે રક્ષાબંધન હોવાને લઈને હાલના ગુજરાત પ્રદેશ પ્રમુખ બનેલા સી આર પાટીલે પોતાના ઘરે પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી. જો કે સુરતમાં વધી રહેલા કોરોનાને લઈને તમામ ગાઈડલાઈનનું પાલન કરી ઉજવણી કરવામાં આવી હતી. આજે દેશભરમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે સુરતમાં રહેતા અને નવસારીના સાંસદ હાલમાં ગુજરાત રાજ્યના ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા છે, ત્યારે તેમણે આજે પોતાના પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. જો કે સી આર પાટીલ સુરતમાં વધી રહેલા કોરોના કેસને લઈને કોરોના ગાઈડલાઈનનું પાલન કરી માસ્ક સાથે સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખીને ઉજવણી કરી હતી. અને સુરત ગુજરાતના લોકોને પણ આ મહામારીમાં ખાસ ધ્યાન રાખવાની ટકોર કરી હતી. જો કે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પહેલો તહેવાર હોવાને લઈને ગુજરાતના લોકોને ખાસ શુભકામના આપી હતી. જો કે પાટીલ સાહેબે તેમની બહેન પાસે રાખડી બંધાવી હતી, જ્યારે તેમના દીકરાને પાટીલ સાહેબની દીકરીએ રાખડી બાંધી હતી. જો કે ત્યારબાદ ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તા સાથે પણ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. અમે કોરોનાને લીધે અમે માસ્ક પહેરીને રક્ષાબંધન ઉજવીએ છીએ. મારા ભાઈને હમણાં મોટું પદ મળ્યું છે અને એ માટે હું એમને શુભેચ્છા આપું છું અને હજુ એમની પ્રગતિ થાય એવી હું કામના રાખું છું. નમસ્કાર મિત્રો, રક્ષાબંધનનો તહેવાર એ આપણા એક સંસ્કૃતિનું પ્રતીક પણ છે. બહેનો જ્યારે ભાઈને કાચા તાતણી રાખી બાંધે છે, એ કાચો તાતણો હોવા છતાં પણ એની જે મજબૂતાઈ છે, એમાં જે વિશ્વાસ છે, એમાં જે અપેક્ષા વગરનો પ્રેમ છે, એ ભાગ્યે જ કોઈ બીજા દેશોની અંદર આ પ્રકારની ભાવના જોવા મળતી હોય છે. દર વખતે રક્ષાબંધનનો તહેવાર જ્યારે ઉજવતા હોઈએ છીએ ત્યારે રંગે ચંગે ઉજવતા હોઈએ છીએ, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે એક મર્યાદા સાથે આ તહેવાર ઉજવવાનું અમે નક્કી કર્યું છે. મારી બહેન, એક જ અમે ત્રણ ભાઈઓ છે, એક બહેન છે સુરેખા, એ સોસાયટીમાં જઈ છે અને દર વર્ષે એ રક્ષા બાંધવા માટે એ ઘરે આવે છે અને પ્રેમથી રાખડી બધી બહેનો જે બાંધતી હોય છે તે બાંધતી હોય છે. મારી બધી જ બહેનોને વિનંતી છે અને એમને શુભેચ્છા પણ છે કે જે પ્રેમ સાથે એ પોતાના ભાઈમાં વિશ્વાસ મૂકીને એની સુરક્ષા માટે એ ભગવાનને પ્રાર્થના કરે છે, એટલા જ વિશ્વાસ સાથે ભાઈઓ પણ પોતાની બહેને બાંધેલી રાખડીને કારણે પોતાને સુરક્ષા થશે, એની પર કોઈ પણ પ્રકારનું જોખમ નહીં આવશે એવો એક આત્મવિશ્વાસમાં એનો વધારો થતો હોય છે. તો ફરીથી હું આ રક્ષાબંધનના પર્વમાં સૌ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ.